મોડી રાતથી વહેલી સવાર સુધી કચ્છમાં અતિ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સમયાંતરે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો. ચક્રવાત કચ્છ જિલ્લા તરફ આગળ વધી રહ્યું છે. હાલ જખૌથી 40 કિલોમીટર અને નડિયાદથી 30 કિલોમીટર દૂર છે આ ચક્રવાત. ચક્રવાત વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાયું છે. તબક્કાવાર ઘટી રહી છે આ વાવાઝોડાની તીવ્રતા. આજ સાંજ સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળશે આજે વાવાઝોડાની અસર. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન સાથે કેટલાક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. इसका उत्तर पूर्व दिशा में गति जारी रहेगा. 16 तारीख अर्ली मॉर्निंग को ये फिर वीक होते हुए एक साइक्लोनिक स्टॉर्म में परिणत होगा. तब इसका विंड स्पीड 75-85 KMPH होगा और इसका सेंटर सौराष्ट्र कच्छ के ऊपर रहेगा. नॉर्थ ईस्ट दिशा में गति करते हुए 16 तारीख इवनिंग को साउथ राजस्थान और इसके आसपास नॉर्थ गुजरात की रीजन पे ये केंद्रीभूत होगा और वीक होते हुए एक डिप्रेशन में परिणत होगा. और तब इसका विंड स्पीड धीरे धीरे कम होते हुए 40 से 50 किलोमीटर प्रति घंटा और गस्टिनेस में 60 किलोमीटर/आवर हो सकता है. इसके साथ जो स्टर्म सर्ज यानी टाइडल वेव का तीव्रता कम हो रहा है और 3 घंटे के लिए स्टर्म सर्ज 1 से 1.5 मीटर तक सौराष्ट्र और कच्छ कोस्ट के पास आने का संभावना है. इसके बाद कोई सिग्निफिकेंट स्टर्म सर्ज आने का पूर्वानुमान नहीं है. તો કચ્છના નલિયામાં વાવાઝોડાની તબાહી બાદ આ પહેલા દ્રશ્યો સામે આવ્યા છે. વહેલી સવારે જોવા મળ્યો સુમસામ માહોલ. ભારે પવનથી વાહનો પંગોળાયા છે. નલિયામાં પેટ્રોલ પંપ પર મોટી માત્રામાં નુકસાન થયું છે. તો આપ જુઓ વાવાઝોડા પછીના દ્રશ્યો છે કે પેટ્રોલ પંપને નુકસાન થયું છે અને જે તેનો ઉપરનો ભાગ છે તે પડી ગયો છે તૂટીને. પેટ્રોલ પંપ પર સતત નુકસાન. આસપાસના વિસ્તારોમાં પણ સતત નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવાની સામે તમામ વસ્તુઓ છે પંગોળાઈને દૂર પડી રહી છે. કાચા મકાનો પડી રહ્યા છે, ધરાશયી થઈ રહ્યા છે. સાથે સાથે મકાનના જે છાપરા છે તે પણ ઉડતા જોવા મળ્યા. અને આ જુઓ પેટ્રોલ પંપના દ્રશ્યો. તો બીજી તરફ આપને માંડવીના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જે વાહનો ટુ વ્હીલર પાર્ક કરવામાં આવ્યા હતા તે પંગોળાઈને દૂર દૂર સુધી પટકાયા છે. તો કેટલીક જગ્યા પર વૃક્ષો પડવાને કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ઠેર ઠેર વૃક્ષો પડવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આપ જુઓ શું તારાજી સર્જી રહ્યું છે આ વાવાઝોડું. અને જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, વૃક્ષો વાહનો પર પડ્યા છે અને વાહનો દબાઈ ગયા છે. તો બીજી તરફ જે પાર્ક કરેલા વાહનો છે, જે પવન ફૂંકાયો હતો તેના કારણે તે પણ આ પવનની સામે ટકી ન શક્યા અને ફંગોળાઈને દૂર દૂર સુધી પટકાયા છે. તો હજી પણ આ વાવાઝોડાની જે અસર છે તેનાથી પવનની ગતિ વધી શકે છે. અને જે રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે, હાલ સૌથી વધારે સંકટ છે સૌરાષ્ટ્ર અને કચ્છ પર. આપ જુઓ પવન કઈ રીતે ફૂંકાઈ રહ્યો છે અને પવનની ગતિની તીવ્રતા કેટલી હશે કે આ ઝાડ છે એ વૃક્ષ પણ તેની સામે ટકી નથી શકતું અને ઝઝૂમી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તમામ લોકોએ પોતાની દુકાનો બંધ રાખી છે અને પોતાના ઘરમાં જ તે લોકો છે, કારણ કે આ વાવાઝોડું એ પવનની ગતિ સતત વધારી રહ્યું છે અને તેના કારણે કોઈ પણ નુકસાની ન થાય સાવચેતીના પગલાં સતત ભરવામાં આવી રહ્યા છે. અને આ વિસ્તારો એવા છે કે ત્યાંથી લોકોને દૂર રાખવામાં આવી રહ્યા છે. શેલ્ટર હોમના પણ અમે આપને થોડીક જ વારમાં દ્રશ્યો બતાવીશું. પણ આ તારાજીના દ્રશ્યો આપ જુઓ, તમામ લોકોને અહીંયાથી ખસેડી દેવામાં આવ્યા છે. જો આ વાવાઝોડું અથડાય એ પહેલાં જ સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા હતા. અને આ દ્રશ્યો જુઓ કે
દરેક જગ્યા પરથી જે વસ્તુઓ ઉડી છે ક્યાંક ને ક્યાંક કોઈકના ઘરમાં અથવા તો અલગ અલગ જગ્યા પર જઈને તે અથડાય છે. સીધા જઈશું અમારા સંવાદદાતા અર્પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અર્પણ, શું સ્થિતિ છે ત્યાં, પવનની ગતિ શું છે ત્યાં? દીક્ષિતા, થોડી ક્ષણો પહેલા આપણે જે નવા વિઝ્યુઅલ્સ સેન્ડ કર્યા છે તે આપણે ટીવી સ્ક્રીન ઉપર આપણે દર્શાવી રહ્યા છે, તેના પરથી અંદાજ આવી શકે છે કે કેવી અસર હજી વર્તાઈ રહી છે. કારણ કે ગત મોડી રાતથી સુધી જે લેન્ડફોલની પ્રક્રિયા ચાલી અને તે બાદની જે અસર છે તેના કારણે આપ જોઈ શકો છો ગાંધીધામના કોઈપણ માર્ગ હોય આ પ્રમાણે પાણીમાં ડૂબેલા જોવા મળે છે. કારણ કે ગત મોડી રાતથી હજી સુધી વરસાદ જે છે તે ભારેથી અતિભારે શ્રેણીમાં કહી શકાય તે રીતે ચાલુ છે, વરસાદ બંધ નથી થયો. અને તેથી પણ વધુ પવનની જે ગતિ છે, કેમેરા પર્સનને કંઈ સામેની તરફના જે દ્રશ્યો છે તે બતાવે, જે ઝાડ છે જે પ્રમાણે ઝૂકી રહ્યા છે અને પાછળની તરફ આપ જોઈ શકો છો SBIના ATMનું જે આખું બોર્ડ છે, જે હોર્ડિંગ છે તે પણ નમી ગયું છે, તૂટી ગયું છે. એટલે તેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે કેવા પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ રહી છે. કારણ કે આ ગાંધીધામનો મુખ્ય માર્ગ છે, આપ ચારે તરફ નજર કરો તો ક્યાંય કોઈ પણ વાહન કે કોઈ પણ વ્યક્તિની જે અવર જવર છે તે નથી જોવાઈ રહી. અને આપ જોઈ શકો છો માર્ગના એક ભાગમાંથી માર્ગના બીજા ભાગમાં રિસર્વમાં પાણી વહી રહ્યું છે. એટલે કેટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે તેનો અંદાજ સામેની તરફના જે બોર્ડ છે કે જેના નીચેના છેડા ડૂબેલા છે, ઝાડના જે મૂળ છે તે પણ ડૂબેલા છે. એટલે અંદાજ લગાવી શકાય છે કે કેવા પ્રકારની પરિસ્થિતિ હાલના તબક્કે અહીંયા ગાંધીધામ શહેરમાં જોવા મળી રહી છે. અતિ ભારે પવન હજી પણ ચાલી રહ્યો છે અને વરસાદની જે તીવ્રતા છે તે સમયાંતરે વધઘટ થયા કરે છે. એટલે એક ધારો વરસાદ ગત મોડી રાતથી સતત ચાલી રહ્યો છે અને આ જ પ્રમાણેની સ્થિતિ હજી બે દિવસ સુધી જોવા મળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. કારણ કે સાયક્લોન ભલે આગળ વધી રહ્યું છે પરંતુ તેની પાછળનો જે વિશાળ ભાગ છે તેના જે વાદળો ઘેરાયેલા છે તેના કારણે હજી પણ આ જે અસર છે આગામી 2-3 દિવસ સુધી રહી શકે છે. દીક્ષિતા, બિલકુલ, આપ કયા કયા વિસ્તારોમાં અત્યાર સુધી ફર્યા છો અને ત્યાં શું સ્થિતિ સર્જાય છે અર્પણ આ વાવાઝોડાની અસરના ભાગરૂપે? દીક્ષિતા, ગાંધીનગર સિટી વિસ્તારમાં છું અને સિટીના જેટલા પણ આવા વિસ્તારો છે, મુખ્ય માર્ગ હોય કે અંતરિયાળ માર્ગ હોય, ત્યાં આ જ પ્રમાણેની સ્થિતિ છે. કારણ કે વરસાદની જે તીવ્રતા છે તે ભલે બદલાતી રહે છે પરંતુ સતત વરસાદ ચાલુ છે. ગત મોડી રાતથી સતત વરસાદ ચાલુ છે. લેન્ડફોલની પ્રક્રિયા સાયક્લોનની જે પૂર્ણ થઈ તે બાદથી લઈને હજી સુધી આપ જોઈ શકો છો જે કાળા ડિબાંગ વાદળોથી આકાશ સંપૂર્ણ ઘેરાયેલું છે તેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે વાતાવરણ કેવા પ્રકારનું છે. અને ફરી એકવાર દ્રશ્યો બતાવી સામેની તરફ આપ જોઈ શકો છો, જાણ કે કોઈ નદીના મધ્ય ભાગમાં ઊભેલા હોય તે પ્રમાણેના દ્રશ્યો ગાંધીધામ શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાં જોવા મળી રહ્યા છે. રોડની બાજુમાં આવેલા જે વૃક્ષો છે અડધો અડધ પાણીમાં ડૂબેલા જણાય છે અને જાણે કે વિશાળ સરોવર બની ગયું હોય તેવા પ્રકારની સ્થિતિ હાલમાં અહીંયા નિર્માણ થઈ છે. એટલે જો વરસાદ નહીં રોકાય તો સ્વાભાવિક છે કે ગાંધીધામવાસીઓ માટે આ વરસાદ અતિ મોટી મુસીબત બની શકે છે. કારણ કે વરસાદની તીવ્રતા છે, પાણીનો ભરાવો વધુ છે, તેની સામે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. અને આ તરફ જોઈ શકો છો મુખ્ય માર્ગથી અંદરની તરફના દ્રશ્યો પણ કેમેરા પર્સનને કંઈ બતાવે, અંદરની તરફ જે અંતરિયાળ રસ્તા આવેલા છે ત્યાં પણ આ જ પ્રમાણે પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને જે લોકલ ડ્રેનેજ સિસ્ટમ છે તેમાંથી પણ પાણી બહાર આવી રહ્યું છે, એટલે કે બેક મારી રહ્યું છે. તો પાણીના નિકાલની હાલ કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે ગાંધીધામ સિટીના તમામ જેટલા પણ આ વિસ્તારો છે જુદા જુદા ત્યાં દરેક સ્થળો પર આ જ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ, આપની પાસેથી માહિતી લેતા રહીશું. આપ દ્રશ્યો જુઓ, ગાંધીધામના શહેરી વિસ્તારના દ્રશ્યો છે. હાઈવે સાઈડનો આ રસ્તો છે અને ત્યાં આસપાસ જે વૃક્ષો છે તે વૃક્ષો અડધે અડધા પાણીમાં ગરકાવ છે, પાણી ભરાઈ ગયું છે ત્યાં ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ. તો કચ્છ જિલ્લા પર જોવા મળી ચક્રવાત બીપર જોઈની ભારે અસર. મોડી રાતથી વહેલી સવાર સુધી કચ્છમાં અતિ ભારે પવન ફૂંકાયો. કચ્છમાં સવારે ફરી પવનની ગતિમાં વધારો થયો છે. સમયાંતરે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો. ચક્રવાત કચ્છ જિલ્લા તરફ આગળ વધી રહ્યું છે. હાલ જખૌથી 40 કિલોમીટર અને નલિયાથી 30 કિલોમીટર દૂર છે આ ચક્રવાત. ચક્રવાત વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાયું છે. તબક્કાવાર ઘટી રહી છે વાવાઝોડાની તીવ્રતા. આજ સાંજ સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.